તમે ચા પીવા બેઠા હો ને, ચામાં સાકર ના હોય, તમે વાઈફે ચા બનાવી હોય ને, ચામાં સાકર નાખવાની રહી ગઈ, મને વાત, તમે શું કહો? શું કહો એ વખતે વાઈફને શું કહો? નહીં નહીં બોલો, શું મારી આગળ કે અહીંયા બેઠા લાગે છે, શું કયો એ સાંભળવું હોય તો સવારે આવો ઘરે, એમ ખખડાવી નાખે, ક્યાં છે, ક્યાં તમારું મન ફરે છે, કોઈ ઠેકાણા ચાનો? હવે એ બોલવાને બદલે તમે એટલું જ કહો ને, એ ચા પીધા પછી કે તમે જયારે ચા પીવા બેસો ને ત્યારે ભેગી સાકર લઈને બેસજો, સમજી જાય કે ના સમજી જાય? એની તો ચામાં સાકર પડે ત્યારે પણ તમારી ચામાં આવી જાય કે ન આવી જાય, કેવાના રસ્તા જ માપો છો. મારા 5 લાખ દબાવીને બેઠો છે ને ભાઈ, દુનિયાને બતાવવા માટે, કોને ખબર દુનિયાને બતાવવા માટે? કદાચ એને એવો પણ વિચાર કર્યો હોય કે અત્યારે મારી પાસે સ્થિતિ નથી, લાવ એક એવું સુકૃત કરી લઉં કે જેના કારણે મારા બધા અંતરાય તૂટી જાય અને હું બધાના પૈસા આપી દઉં, માટે એક વખત તો પૂજા લેવી છે, લેવી છે ને લેવી જ છે, ગમે તે રીતે પણ મારે આપવા છે. આવું પણ પોસિબલ છે કે માણસને જલસા જ કરવા હોય તો 5 લાખમાં પૂજા શા માટે કરે? એ જલસા ન કરે, એ 5 લાખ પોતાના ખિસ્સામાં રાખવાનો જ બોલીને કે ભરવાનો છે? કદાચ તમને ના આપે દાદાનો, તમે એમ સમજો ને કે મારા 5 લાખ દાદાના દરબારમાં ગયા, ના એવી રીતે જાય થોડા ચાલે, મારા હાથે જ ના આપવું. સાચું બોલો, તમારે મમ્મી એ નક્કી કર્યું હોય કે મારે દાદાને સોનાની ચેન ચડાવે છે, બરાબર, હવે સમય થઈ ગયો છે અને દેરાસર મંગલિક થવાનું છે, તમે પૂજાના કપડામાં જઈ શકો એમ નથી, પૂજારી જ છે અંદર, અને તમે પાછા હવે ક્યારે આવી શકો એ નક્કી નથી, ત્યારે આ સોનાની ચેન તમે કોને આપો ચડાવો? તમે ચડાવી કે પૂજારીએ ચડાવી? બોલો, પૂજારીએ ચડાવી. આપો, પ્રેમથી આપો. તો બસ અહીંયા એમ કહ્યું ને કે મારે 5 લાખ દાદાના ભંડારમાં નાખવા હતા, એની જગ્યાએ મેં મારા જેણે લીધા છે એના દ્વારા દાદાને પહોંચાડી દીધા. ત્યાં મન સ્વીકારવા, એને લીધા કે માપ્યું. મારે દુઃખ આપવું નથી, નંબર 2 મારે દુઃખ માપવું નથી, અને નંબર 3 પ્રભુની સાધનાનો આ 3જો સંદેશ છે, મારે દુઃખ વાવવું નથી. વાવે એટલે ઉગે, વાવવું એટલે બીજું કઈ જ નહીં. આ ભવમાં જે દુઃખ વાવે છે એ આવતા ભવમાં નવો જન્મ લેવાનો પ્રયત્ન કરી રહ્યો છે. દુઃખને વાવવું જ ન હોય તો નક્કી કરો પાવમ કમમ ન બંધાય, ચિરસંચયમ અણાસણી. મારે મારા જીવનની અંદર પાપ કર્મ ન બાંધવા હોય તો મારે દુઃખ વાવવું જ. તમે 100 રૂપિયા આપો ને એના બદલામાં 1 લાખ રૂપિયા મળતા હો તો 100 આપી દો કે ના આપી દો? આપી દો. ભગવાન એમ કહે છે તું તારા સુખ મને આપી દે તો હું મારા બધા સુખ તને આપવા તૈયાર છું. અમે શું કહ્યું? અમારા ઘરમાં જેટલા પણ અમારા સુખો હતા બધા ત્યાગીને અમે અહીં આવ્યા ને, અમે બધા જ સુખ છોડીને પ્રભુના માર્ગે ચાલ્યા, તો ભગવાન અમને કહે છે તું સીધે સીધો ચાલીશ તો એક દિવસ મારા પાસે જેટલા સુખ છે ને એ બધા હું તને આપી દઈશ. અને ભગવાન સાથે એમ કહે છે મને જે દુઃખ આવ્યા છે એ દુઃખને જો તું સહન કરવાની તૈયારી રાખીશ તો તારા બધા દુઃખો. ભગવાન સુખ આપે છે એના બદલામાં આપણા બધા જ દુઃખ લઈએ છે, પણ પહેલી કન્ડિશન એ છે મારે દુઃખ વાવવું જ નથી. હું દુઃખને વાવવાની કોશિશ કરીશ તો જ એ દુઃખના ઝાડ ઉગશે, એ ઝાડ ઉપર ફળ ઉગશે અને એ જ મારા જીવનને દુઃખી કરશે. આપણને ફ્રૂટમાં રસ છે કે રૂટમાં રસ છે? ફ્રૂટ એટલે ફળ અને રૂટ એટલે મૂળ. તમને ફળ ગમે કે મૂળ ગમે? એટલે જ હું કહું છું કે તમને જેટલો કેવળ જ્ઞાનમાં રસ છે એટલો દીક્ષામાં રસ નથી. કેવળ જ્ઞાન એ ફળ છે, દીક્ષા ફળનો સ્વાદ મીઠો હોય, મૂળનો સ્વાદ કડવો હોય. સંતરા હોય, મોસંબી હોય, દરેકના મૂળિયા કેવા હશે? કડવા. પણ એ જ જ્યારે છોડ ઉપર કે વેલા ઉપર જ્યારે ઉગે છે ત્યારે એ જ સંતરા, એ જ મોસંબી, એ જ કેરી તમને મીઠાશ આપતી હોય છે. પણ એક મીઠાશ લેતા પહેલાં કડવાશમાંથી પસાર થવું પડે છે. કેવળ જ્ઞાન જેવી સિદ્ધિને પ્રાપ્ત કરતા પહેલાં ભગવાનને 12.5 વર્ષના દુઃખોની પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે.
અને એ પસાર થયેલા પરમાત્માએ આપણને આ ત્રણ સંદેશ આપ્યા. નંબર એક, મારે દુઃખ આપવું નથી. નંબર બે, મારે દુઃખ માપવું નથી. અને નંબર ત્રણ, મારે દુઃખ યાદ રહ્યા. કેટલા દિવસ રહેશે? લાઈફ ટાઈમ. લાઈફ ટાઈમ એટલે યાદ જ રાખવાનું છે કે જીવનમાં કંઈક પરિવર્તન લાવવાનું છે? કોઈ જ પરિવર્તન નક્કી કરો. હું બીજાને દુઃખ નહીં આપું, ગમે તેટલા દુઃખો મને આપ્યા હોય મારે નથી આપવું. નક્કી કરો, મારા ઉપર કદાચ જેટલા પણ દુઃખ આવે હું રાજી થઈને કહીશ કે મારું દેવું દૂર થઈ રહ્યું છે.